भवसं भवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। सभामां दिव्यस्वरूपे बिराजमान वाहलावाला आपणा सौना महाराज तथा जेमना उत्सव निमित्ते आपणे सौ भेगा थया छीए एवा पूज्य दादा गुरु तथा आपने सौने मोक्षनु पाथु आप पीरसनारा एवा पूज्यपाद गुरुजी तथा सर्वे मारा वडील गुरु बंधु तथा सर्वे हरिभक्तों ने जय स्वामीनारायण। श्रीजी महाराजे गढ़ावा मध्यना 22मा वचनामृत में कहूँ कि जेटलामां राजानु राज्य छे एटलामां राणीनु पण राज्य छे, એમ જેટલામાં ભગવાનનો પ્રતાપ ચાલે છે એવો જ આ ભગવાનના સાધુ છે એનો પણ પ્રતાપ ચાલે છે। ગોપાળાનંદ સ્વામી વડોદરાની અંદર હતા, કૃષ્ણના શાસ્ત્રી કરીને હરિભક્ત શ્રીજી મહારાજના હતા, બધા શાસ્ત્રીઓ સ્વામિનારાયણ ભગવાનના દ્વેષીઓ હતા અને ત્યારે બધાએ જ એવો વિરોધ કરતા કે સ્વામિનારાયણ ભગવાનનું ગમે એમ કરીને આપણે નીચું કરવું। એક દિવસનો સમય હતો અને એવું બન્યું કે ગ્રહણની ચર્ચાઓ થવા લાગી કે કાલે ચંદ્રગ્રહણ થશે। કૃષ્ણરામ શાસ્ત્રીએ વાંચેલું પણ એને બહુ યાદ નહીં રહેલું, એટલે એ કે કાલે ચંદ્રગ્રહણ નહીં થાય અને એવી રીતે વાત થઈ। બધાએ નક્કી કર્યું કે જો કાલે ચંદ્રગ્રહણ થાય તો શાસ્ત્રીઓ કે અમારું માથું ડૂલ થાય અને કાલે ચંદ્રગ્રહણ ન થાય તો રામકૃષ્ણ રામ શર્મા જે હતા એનું માથું ડૂલ થાય। આવી રીતની વાત થઈ, સયાજીરાવ સરકાર પાસે બધાએ જઈ અને આ નિર્ણય નક્કી કર્યો। ઘેર ગયા બધાએ, કૃષ્ણરામ શાસ્ત્રીએ ઘેર જઈને ફરીને જે ટીપણું હતું એ જોયું ત્યારે એને ખબર પડી કે કાલે તો ચંદ્રગ્રહણ થવાનું છે અને મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે કે કાલે ચંદ્રગ્રહણ નથી થવાનું, હવે આનું મારે શું કરવું। એ અરસાની અંદર ગોપાળાનંદ સ્વામી વાડી મંદિરની અંદર આવેલા અને ત્યાં એ તરત એનું દુઃખ લઈ અને કૃષ્ણરામ શાસ્ત્રી પહોંચ્યા અને કીધું કે સ્વામી મારાથી એક ભૂલ થઈ ગઈ છે, મેં કહેતા તો કહી દીધું છે કે કાલે ચંદ્રગ્રહણ નથી થવાનું અને કાલે ચંદ્રગ્રહણ તો ટીપણાની અંદર લખ્યું છે કે થવાનું છે, તો હવે શું થશે? કાલે જો ચંદ્રગ્રહણ થશે તો મારું મૃત્યુ થશે અને મૃત્યુ થાય એનો તો મને ભય નથી, પણ જે આપણા દ્વેષીઓ છે સંપ્રદાયના એ બધા રાજી થશે અને સ્વામિનારાયણનું નીચું દેખાશે, એટલા માટે તમે જો કાંઈક કૃપા કરો તો આમાંથી હું ઉગરું અને આપણું નાક ઊંચું રહે, એવી વાત કરી। ગોપાળાનંદ સ્વામી કહે કે જો હું ચંદ્રગ્રહણ કાલે નહીં થવા દઉં તો સામેવાળાનું માથું જશે અને ચંદ્રગ્રહણ થવા દઈશ તો કૃષ્ણરામ શાસ્ત્રીનું માથું જશે। આ સંતની અંદર કેટલી ભાવના ઊંચી હશે કે સામેવાળો દ્વેષી છે ખબર છે, છતાંય એનું પણ એ હિત ઈચ્છે છે। સામેવાળા વ્યક્તિઓને પણ ત્યાં બોલાવ્યા, કહ્યું કે જો આપણે કાલે એવું કરીએ કે આ પ્રદેશની અંદર ચંદ્રગ્રહણ ના દેખાય, બીજે બધે ચંદ્રગ્રહણ દેખાય તો તમારું પણ રહે અને કૃષ્ણરામ શાસ્ત્રીનું પણ રહે। પણ સામેવાળા તો દ્વેષીઓ હતા, એ કે ના, ગમે ત્યાં ચંદ્રગ્રહણ દેખાશે તો કાલે કૃષ્ણરામ શાસ્ત્રીનું માથું ડૂલ થશે અને જો એ નહીં દેખાય તો અમારું માથું ડૂલ કરશું। સ્વામી એવો પ્રતાપ વાપર્યો કે બીજે દિવસે ચંદ્રગ્રહણ દેખાણું જ નહીં, બધા જ જોવે। રાત્રે એ 10-10 ગાંવ સુધી દૂર ઘોડાઓ લઈને દોડાવ્યા કે આટલામાં ના દેખાય પણ દૂર દેખાતું હોય તો ત્યાં જઈને જુઓ, પણ ત્યાં પણ દેખાણું નહીં। અને પછી સયાજીરાવ સરકારે જ્યારે જાહેરાત કરી કે હવે આ જે શાસ્ત્રીઓ છે એના માથા ડૂલ થાય, ત્યારે કૃષ્ણરામ શાસ્ત્રીએ કીધું કે ભાઈ ચંદ્રગ્રહણ તો થવાનું જ હતું પણ એ મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીએ દયા કરી અને એ ચંદ્રગ્રહણને અટકાવ્યું છે, માટે એ
તમે એમનું પણ માથું ના કાપશો અને અમારું પણ માથું ના કાપશો, બધાને તમે ક્ષમા આપો. એક મૃત્યુના ભયથી એને મુક્ત કરી દીધો એ આ ગોપાળાનંદ સ્વામી. સાધુ ધારે તો શું ના કરે. અમે પ્રથમ માનસરોવરની યાત્રાએ જતા હતા. પ્રથમ માનસરોવરની યાત્રા ગુરુકુલમાંથી નીકળેલી, માનસરોવર પહોંચવાને એક કે બે દિવસની વાર. અને આ સભામાં મને ખબર છે ત્યાં સુધી ભરતભાઈ મુખાસણવાળા બેઠા હશે, એ હતા હારે. અને એમને જ્યારે ત્યાં શ્વાસની તકલીફ થઈ, ડૉક્ટરોની પાસે તપાસ કરવા લઈ ગયા. ડૉક્ટરો કે કીધું કે અહીંથી જ એમને પાછા વાળો, જો અહીંથી આગળ લઈ જશો તો એ મને નહીં લાગતું કે આ પાછા નીચે ઉતરે, ત્યાં તેમનું મૃત્યુ થઈ જશે. સારે જે અમારા સાથે સંચાલકો હતા જે યાત્રાના, એમણે પણ ગુરુજીને આવીને વાત કરી કે ગુરુજી આવું ડૉક્ટરોએ કીધું છે. ગુરુજીએ કીધું કે ભગત તમારી શું ઈચ્છા છે. ભગત કે મહા ગુરુજી અહીં છે કે આવ્યો છું અને દર્શન વગર પાછો જાઉં તો એ સારું નહીં, પણ તમે જેવી આજ્ઞા કરો એવું હવે હું કરું. ગુરુજી કે તો હવે ચિંતા ના કરશો, તમારા નાડી પ્રાણ અમારા હાથમાં છે. શું કીધું? તમારા નાડી પ્રાણ અમારા હાથમાં છે, તમને કશું નહીં થાય, ચાલો. માનસરોવર ગયા, સ્નાન કર્યું, ભગત એ હેમખેમ પાછા આવ્યા અને આજ આપણી સભામાં હાજર છે. સાધુ ધારે તો શું ન કરે. આપણને આવા સાધુ મળ્યા છે. શ્રીજી મહારાજ કહે કે એ થોડા ઘણા ગુણો કે સદગુણો હશે, કંઈક ખામીઓ હશે, એને ચલાવી લેશું, પણ આવા જો મોટા પુરુષના ચરણોમાં પડ્યા રહેશું તો અંતે જેવી એ મોટા પુરુષની ગતિ થશે એવી આપણા બધાની ગતિ થશે. એટલે હું તો એ જ અનુરોધ કરું કે હે ગુરુદેવ, અમે ગમે એવા હોઈએ પણ અમે તમારા છીએ, માટે તમે તમારા ચરણોમાં રાખજો અને અમને સદાય તમારી અમિત દ્રષ્ટિ રાખજો. એટલું કહીને વિરમું છું. હરિકૃષ્ણ મહારાજની જય.